Good morning, વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગુજરાતી બરાબર એમાં છે પાઠ 6 બતક અને અથવા પણ હંસ બરાબર જો દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડી લે અને ચોપડીમાં પાના નંબર છે 57 બરાબર તો જુઓ એમાં કે કવિતાને આધારે સાચા વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો અહીંયા તમને ચોપડીમાં ઉદાહરણ આપેલું છે જો દરેક જણ જોશે વિદ્યાર્થી મિત્રો કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી એ કે આપણે આગળ પણ શીખી ગયા કે તેથી અથવા પણ તો પણ એવી રીતે આ પણ ખા વાક્યમાં તમારે તેથી કે છતાં દરેક શબ્દ વાપરવાનું રહેશે બરાબર જુઓ અ કે સિંહે ઘેટાને માર્યું સિંહણ નાસી ગઈ ક ઘેટાનું દાંત પડી ગયું તો જો હવે જવાબ લખ્યો છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ બરાબર જો તમને ઉદાહરણમાં તેથી એ શબ્દ આપ્યો છે કે બેમાંથી તમારે એક શબ્દ વાપરવાનો છે વાક્યમાં અને સાચું વાક્ય બનાવવાનું છે એક નંબર કે સપનાની વાત નકલી હતી અને અને છતાં શું કીધું છે તમને કે સપનાની વાતો નકલી હતી અને કે છતાં જો આમાં વિકલ્પો આપે છે અ જો કે આ વાતો ગમતી હતી બ આ વાતો રડાવતી હતી ક આ વાતો ઊંઘ લાવતી હતી તો શું આવશે સપનાની વાતો કેવી ગમતી હતી સાંભળવાની તો શું આવશે અ આવશે તો આપણે અહીંયા લખીશું કે સપનાની વાતો નકલી હતી શું આવશે છતાં કે અને શું આવશે છતાં શું આ વાતો ગમતી હતી આ વાતો ગમતી હતી દરેક વિદ્યાર્થી મિત્રોએ જ્યાં તમને જગ્યા આપી છે ને લીટી દોરેલી ત્યાં તમારે આ જવાબ લખવાનો છે બરાબર ચલો હવે બે નંબર પાના નંબર 18 કે બાળકે આંખ ચોરી છતાં એટલે આ બંને માંથી કયો શબ્દ આવે એ આપણે જોવાનું છે ચલો અ કે આંખ દુખાવા લાગી સપનું સાચું પડ્યું ક સપનું ભાગી ગયું તો શું આવશે આ વાક્યમાં કે આંખ દુખાવા લાગી તો ચલો લખીશું કે બાળકે આંખ ચોરી એટલે આંખ દુખવા લાગી ચોરે એટલે આંખ દુખાય ને તો ચલો જવાબ બાળકે આંખ ચોરી કયો શબ્દ આવશે એટલે એટલે આંખ દુખાવા લાગી બરાબર ચલો હવે ત્રીજું કે મેં કીડીની ગાગર ઢોળી તેથી છતાં ચલો હવે આ વિકલ્પ જુઓ કે અ કીડી રિસાઈ ગઈ કીડી ચકલી થઈ ગઈ ક કીડી અમારી પાછળ દોડી તો વાક્યમાં શું આવશે કે કીડી પાછળ દોડી બરાબર ક આવશે તો ચલો લખો જવાબ મેં કીડીની ગાગર ઢોળી શું આવશે તેથી આવશે કે છતાં તેથી કયો શબ્દ આવે તેથી અને કીડી અમારી પાછળ દોડી ચલો નંબર 4 આ કવિતામાં વાનર એક વેટનો છે અને કે ચલો વિકલ્પ કે અ હોપા હોપ કરે છે બ કલકલ કરે છે ક ચીંચી કરે છે આપણે આ વાર્તાની અંદર આ ગીતની અંદર વાનર શું છે હોપા હોપ નથી કરતો પણ શું કરે છે ચીંચી કરે છે તો આમાં શું આવશે ક આવશે કે ચીંચી કરે છે બરાબર તો શું આવશે કે
એ આ કવિતામાં વાનર એક વેદનો છે અને આ સે કે આવશે અને ચીંચી કરે છે કોઈ શબ્દ આવશે અને અને ચીંચી કરે છે બરાબર ચલો હવે નીચે જુઓ કે કવિતાને આધારે વાક્ય સુધારો આપણે કવિતા જોઈ બરાબર માત્રાની ચકલીની એ કવિતાની અંદર વાક્ય સાચું બને તે રીતે આપણે વાક્ય બનાવવાનું છે બરાબર જો જુઓ પહેલું વાક્ય કે ચકલી 4 ફૂટની હતી સાચું અને ઉપામુખ કરતી હતી 4 ફૂટની હતી ને તો વાક્ય શું આવશે સાચું છે કે આપણે એમને વાક્ય લખી દેવાનું છે કે ચકલી 4 ફૂટની હતી અને ઉપામુખ કરતી હતી ચલો હવે જોઈશું બીજું વાક્ય કે કીડી પાસે પાણીની ડોલ હતી કવિતામાં ડોલ હતી શું હતી એના પાસે ગાગર હતી તો વાક્ય શું બનશે કે કીડીની પાસે પાણીની ગાગર હતી કીડીની પાસે કયો શબ્દ ઉમેરાયો ની કીડીની પાસે પાણીની શું હતી ગાગર ડોલની જગ્યાએ શું હતી ગાગર હતી ચલો 3 નંબર કે સિંહે ઘેટાને બચકું ભર્યું છે બોલો સિંહે ભર્યું ના ઘેટાએ સિંહને પકડી ભર્યું બટકું ભર્યું બરાબર તો ઘેટાએ સિંહને બટકું ભર્યું ચલો 4 ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું ઝાડ પર લટકતું હતું શોધું કવિતામાં ફળિયામાં બરાબર અથવા ચામાચીડી ને બદલે શું લખાય કાબર કે કાબર ડાળે લટકતી હતી બે વાક્ય બનશે આમાં કે કાબર ડાળે લટકતી હતી અને અથવા કે ચામાચીડિયું ફળિયામાં ચમકતું હતું બરાબર કે કાબર ડાળે લટકતી હતી કાબર ડાળે લટકતી હતી ચલો હવે 5 કે કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું બરાબર તો આ વાક્ય કયું સાચું બનશે કે અમે જરા આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું બરાબર અમે જરા આંખો ખોલી તો એટલે સપનું ઉડી ગયું એટલે સપનું ઉડી ગયું બરાબર હવે જુઓ આગળ કે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો આપણે કે તમને આ શબ્દ આપેલો છે એમાંથી આપણે શબ્દ બનાવવાના છે જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે તમને કે વરસાદ છે આ શબ્દ છે આપણો કે વરસાદ તો એના આપણે શું શબ્દ બનાવવાના છે તો શું બનાવ્યું સાર વન વદ દર શાર અને શાવ તો આપણે હવે એક જુઓ કે વાતાવરણ તો વાતાવરણ આપણે એમાં શબ્દ બનાવ્યા ઓછામાં ઓછા તમને કેટલા કીધા છે 3 શબ્દો તો તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ 3 શબ્દ બનાવવાના છે તો ચલો વાતાવરણનો પહેલો શબ્દ શું બનશે તાવ બને તાવ પછી વડ પછી વાર પછી બીજો કયો શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે અંદર શું બને ર પછી રણ
પછી કયો શબ્દ રહેશે બોલો તાર બને ને તમારે ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવવાના રહેશે ચલો હવે જો બીજો કે રાજહંસ તો આમાં તે પહેલા કયો શબ્દ બનશે કે રાજ પછી હંસ પછી કયો શબ્દ બનશે જસ કયો બને જસ પછી કયો બનશે રાજ રાજ બને ને के रास पची कोई बन से सज बने ऊंचा में ऊंचा तुम्हारे कौन शब्द बनाना है से चलो हम एक बीजो के बार पर तेमा कोई कैसे पहला शब्द बार पची बीजो शब्द कोई बन से पान पची बोलो पर शब्द बने बोलो बोलो चलो पर और अलग बने ने हमें आगे बोलो बार बने मार પછી ચલો બોલો કયો શબ્દ બનશે હા બા બનશે બા ચલો હવે આગળ જુઓ ચાર મનપસંદ તો કયો શબ્દ પહેલા બનશે મન બીજો પસંદ चलो पची कोई शब्द बनसे कोई शब्द बनसे पद बने पद हाँ पद पची सम बने शब्द पची न बने पची सु बनसे दमन बनसे બરાબર ચલો આગળ જળ ટુકડી કયો જળ ટુકડી પહેલો શું થશે જળ પછી બીજો શબ્દ ટુકડી પછી કડી બનશે શબ્દ કડી પછી બીજો કયો શબ્દ બને જ પછી કયો શબ્દ બને કુડ બને ને ચલો બીજો શબ્દ કયો બનશે કુક કુક શબ્દ બને ને ચલો હવે જુઓ પાના નંબર 9 બરાબર કે ચાલો ગાઈએ ગીત ઊંચા ઊંચા ડુંગર ચડશું એ આપણે ગીત ગાઈ લીધું બરાબર જુઓ હવે નીચે કે જૂથમાં કામ કરો દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો કે તમારું વાક્ય બીજા જૂથમાં વાક્ય સાથે સરખાવો બરાબર છો અહીંયા આપણે એક નવું જ વાક્ય બનાવ્યું તમે બે વાક્ય બનાવેલા છે એક વાક્ય તમારે બનાવવાનું રહેશે બરાબર એમાં છે એક કે સળવળું અને ધીમેથી હલવું તો જુઓ એમાં આપે છે કે જેવો તેને બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંય સળગ્યું શું છે અને જુઓ તમને ચોપડીની અંદર દરેક વિદ્યાર્થીએ જુઓ તમને વાક્ય આપ્યું છે એ જ હું વાંચું છું કે જેવો તેને બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંય સળવળ્યું પર શબ્દ આવવું જોઈએ સળવળ્યું હવે બીજો કે ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું બરાબર હવે ત્રીજું વાક્ય બનશે જુઓ કે સહેજ અવાજ થતા જ ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું હવે સૂઈ ગયેલું બાળક ઘોડિયામાં સૂઈ ગયું અને સહેજ અવાજ થાય તો બાળક સળવળ્યું હવે જુઓ બે કે ડોકિયું કર્યું અને નજર નાખી તો દરેક વિદ્યાર્થીઓ ચોપડીમાં ધ્યાન આપજો જો અંદર જ છે કે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને તે જોયું બરાબર બીજું વાક્ય કે આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મી ઓફિસમાં ડોક્યું કર્યું ત્રીજું વાક્ય છે કે રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું હવે ચોથું વાક્ય થશે જો બીજા નંબરમાં કે બારનું ખુલતા કોણ આવ્યું છે તે જોવા
દાદીએ રસોઈમાંથી રજાઈમાંથી ડોક્યું કર્યું. કયો શબ્દ આવ્યો? ડોક્યું કર્યું. બરાબર. ચલો હવે ત્રણ નંબર કે પ્રતિબિંબ. અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. એમાં જુઓ કે મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કયો શબ્દ આવ્યો? પ્રતિબિંબ આપણે લાવવાનો છે વાક્યમાં. હવે કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. આ વાક્યમાં પણ પ્રતિબિંબ શબ્દ આવ્યો. હવે જુઓ એમાં કે અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. તો પ્રતિબિંબ શબ્દ આવ્યો. બરાબર. ચલો હવે જુઓ ચાર સંતાન. હવે વાક્યમાં સંતાન આવવું જોઈએ. પુત્ર કે પુત્રી. બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. બરાબર. જો સંતાન શબ્દ આવે તો જો કે સંતાન પોતાના માતા પિતાની આજ્ઞા માને. જો એમાં છે ચોથામાં કે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. સંતાન શબ્દ આવે વાક્યમાં. ચલો આગળ પાંચમા કે સુરક્ષિત સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યાએ શોધે છે. બરાબર. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. જો એમાં વાક્ય બનશે કે જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. કયો શબ્દ આવ્યો? સુરક્ષિત. ચલો પાના નંબર જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો. સો કે નામ પાડ્યું, બીજા નામે બોલાવવું. એમાં વાક્ય જુઓ કે બધાએ તેનું નામ પદરૂપું બતક પાડ્યું. આવ્યું નામ પાડ્યું શબ્દ અંદર. બીજું જુઓ કે શાળામાં બાળકો એકબીજાને નામ પાડે છે અને ખીજવે છે. ત્રીજું કે તમારા મિત્રએ તમારું શું નામ પાડે છે કેમ જુઓ. એમાં છઠ્ઠા વાક્યનો જવાબ છે કે યશ ઠીંગણો અને જાડો છે તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું છે. નામ શબ્દ આવ્યો. હા જુઓ હવે સાતમો કે કદરૂપો. કે બેડો જેનું દેખાવ ન ગમે તેવું સુંદર ન હોય તેવું. બરાબર. જો એમાં માતાને કોઈ સંતાન પદરૂપું ન લાગે. બરાબર. સાચી વાત છે કે બધા બાળ બતકના પાંચમા બચ્ચાને પદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. તો એમાં જવાબ છે સાતમા કૃષ્ણએ કદરૂપી કુંજાને રૂપાળી બનાવી હતી. કેવી બનાવી હતી? કદરૂપી બનાવી હતી. જો દરેક વિદ્યાર્થી મિત્રો જો નીચે કે જોડીમાં કામ કરો તમારા શિક્ષક ફકરો બોલશે તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો છો. અહીંયા તમે ચોપડીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે પાના નંબર સો કે એકમ ટુ ની વાર્તા એટલે કે પાઠ બે ની તમારે વાર્તા વાદળાની ગમતમાંથી પાંચ લીટી લખવી. બરોબર. કેવી રીતે લખવી? કે તમારે મમ્મી પપ્પાને કહેવાનું કે મમ્મી પપ્પા તમે પાઠ બે ની વાર્તા એક એક વાક્ય બોલો અને એક એક વાક્ય હું લખીશ. એવી રીતે પાંચ વાક્ય તમારે લખવાના છે અને પછી તમારા મમ્મી પપ્પા કહેવાનું કે ચેક કરો અને જે ભૂલ પડી છે તે વાક્ય ફરીથી તમારે નીચે લખવાના રહેશે. આ જાતે કરવાનું છે. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘરે વાંચતા પણ હશો તમે. બરાબર. વાંચન કરતા રહેશો તો તમારું વાંચવાનું સુધરશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે પાઠ છ બરાબર 97, 98, 100 એ દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. બરાબર. અને નોટમાં પણ એકવાર તમે લખશો એટલે તમારી રાઇટિંગ પણ સારી આવશે. બરાબર. અને હવે વાંચવામાં ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી. ચલો આભાર.